ભાઈઓ બહેનો આ દેશનો કરદાતા ઈમાનદારથી કચ ભરવા તૈયાર છે પરંતુ કોંગ્રેસના કાળમાં જે ભ્રષ્ટાચારના બોરી હતા ને એના કારણે કરદાતા પણ ખચકાતો હતો આજે ભાજપની સેવા પૂર્તિ પ્રવૃત્તિ જોઈને કરદાતા પણ ખુલ્લા મનથી કર આપી રહ્યા છે આ બોટની તાકાત છે અને હું તમને એક વિસ્તારથી ઉદાહરણ આપવા માગું છું ભારતના ઈમાનદાર કરદાતાઓ દેશ માટે યોગદાન આપવા માટે ક્યારેય પાછી પાની નથી કરી ઓગણીસો સુડતાલીસથી દેશને જેવી જેવી જરૂરત પડી આ દેશના કરદાતાઓએ પોતાનું દાયિત્વ નિભાવ્યું છે યોગદાન આપ્યું છે જયારે દેશ પર મોટા મોટા સંકટો આવ્યા આપણી માતાઓ બહેનો એમના મંગલ સૂત્ર દેશ માટે સોંપી દેતા હતા એ આ દેશે જોયું છે ભાઈઓ પરંતુ કોંગ્રેસ સરકારે શું કર્યું એમણે કરદાતાના હજારો કરોડ રૂપિયા ગોટાળા ગપલા બેઈમાની પોતાનું પરિવાર નાતે રિશ્તેદાર સુખ સમૃદ્ધિ અંગત જ બધું ભોગવો આવ્યું છે કે આવ્યું છે લૂંટો ઈમાનદાર કરદાતાઓના પૈસા બરબાદ કરવાનું કામ કોંગ્રેસની સરકારોની ઓળખ બની ગયું બહેનો બે ચૌદમાં આપે જ્યારે ભાજપ પર ભરોસો મૂક્યો અને મને દિલ્હી જવાનો આદેશ આપ્યો આજે જુઓ આજ કરદાતાના પૈસા આજે ગરીબો માટે પાકા ઘર બને દરેક ઘરમાં શૌચાલય બને દરેક ઘરમાં વીજળી પહોંચે દરેક ઘરમાં ગેસનું કનેક્શન આવે દરેક ઘરમાં નળથી જળ આવે ગામડે ગામડે સડકો બને પૂરી દુનિયામાં ભાઈઓ બહેનો સો વર્ષમાં ના આવી ભયંકર મહામારી આવી આખી દુનિયા હજુ અલી ગઈ છે ને હજુ એના ટાંકિયા ઠેકાણે નથી પડતા આટલી મોટી આફત આવી આખી દુનિયાને હલાવી દીધું અમીરથી અમીર દેશો પણ સમૃદ્ધ દેશો પણ મુસીબતોનો શિકાર થઈ ગયા પરંતુ ભારત એણે જે કરદાતાઓને પૈસા આપ્યા ને એનું શું કર્યું ક્યાં મૂક્યા હજારો કરોડ રૂપિયા આપણી પોતાની વેક્સિન બનાવી અને એકે એક દેશવાસીને મફતમાં વેક્સિન લગાવી ભાઈઓ તમારા બધાને વેક્સિન લાગી કે ના લાગી વેક્સિન લાગી કે ના લાગી એક કાણી થયો તમારી જિંદગી બચાવવાનું કામ થયું કે ના થયું તમારું પરિવાર બચાવવાનું કામ થયું કે ના થયું ભાઈઓ બહેનો ત્રણ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરીને આ કોરોનાની ભયંકર આફતમાં દિલ્હીમાં તમારો આ દીકરો બેઠો હતો ને એ સૂતો નહોતો સૂતો નહોતો એટલા માટે કે ગરીબનું છોકરું ભૂખ્યું સુ જાય એના માટે તમારો આ દીકરો ઉજાગરા કરતો હતો અને એસી કરોડ દેશવાસીઓને મફત રસાણ મફત અનાજ આપ્યો એટલું જ નહીં હમણાં જે ભૂપેન્દ્રભાઈ વર્ણન કરતા હતા વન નેશન વન રાશન કાર્ડ આના કારણે ઉત્તર પ્રદેશનો માણસ કોઈ અમદાવાદ આવે તો એને નવું રાશન કાર્ડ કરવાની જરૂર નહીં બિહારનો ભાઈ કોઈ અહીં અમદાવાદ આવે એને નવું રાશન કાર્ડ કઢાવવાની જરૂર નહીં એ ચેન્નઈ જાય નવું રાશન કાર્ડ કરાવવાની જરૂર નહીં એ કલકત્તા જાય એને નવું રાશન કાર્ડ કરાવવાની જરૂર નહીં આપણે ડિજિટલી રાશન કાર્ડ આપી દીધું હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણે જાય એ પોતાના અનાજ મેળવવા માટેનો હકદાર બની જાય આ કામ કર્યું આ મહામારીના સમયે હજારો કરોડ રૂપિયા ભાજપ સરકારે સીધા બહેનોના ખાતામાં જમા કર્યા સીધા અને શરૂઆતના દિવસોમાં જ કર્યા આયુષ્યમાન ભારત યોજના એના અંતર્ગત સાહીઠ હજાર કરોડ રૂપિયાથી વધારે ગરીબોને મફત ઇલાજ માટે લગાવ્યા આ વિચાર કરો ભાઈ ગરીબને ઘરમાં માંદગી આવે ને તો એનું બધું રહ્યું સહ્યું બિચારાનું લૂંટાઈ જાય કાંઈ બચે નહીં પાંચ દસ વર્ષ સુધી ઊભો ના થઈ શકે આપણે આયુષ્યમાન યોજના લાવ્યા ગરીબને વર્ષે પાંચ લાખ રૂપિયા સુધી હોસ્પિટલનું કંઈ પણ બિલ આવે તો એ બિલ તમારો આ દીકરો ભરશે આની વ્યવસ્થા કરી અને આજે માનો તમારી ત્રીસ વર્ષની ઉંમર હોય અને માનો તમે એસી વર્ષ જીવ્યા તો આ પચાસ વર્ષ સુધી દર મહિને દર છે પાંચ લાખ આટલી બધી તમારા ખાતે જવાબદારી આ મોદી સરકારે લીધેલી છે ભાઈઓ આ કામ અમે કરેલું છે ભાઈઓ બહેનો આપણા ગરીબ કિસાનોને આપણા દેશમાં ખબર છે કે અહીંયા ઘણા લોકો એવા હશે કે મૂળ ગામડાના હશે ખેતી હશે અહીંયા મજૂરી કરતા હશે વીઘું બે વીઘું જમીન હોય સિંચાઈના સાધનો ના હોય વરસાદ પડે એટલું પાકે આ કિસાનોનું કોણ ચિંતા કરે ભાઈ પીએમ કિસાન સન્માન નિધિ શરૂ કરીએ આપણે વર્ષમાં ત્રણ વાર બબે હજાર રૂપિયા એના ખાતામાં જાય બિયારણને ટાઈમે જાય ખાતરના ટાઈમે જાય દવાઓના ટાઈમે જાય એને જરૂરત પડે ટેકો થઈ જાય બે લાખ કરોડ રૂપિયા આ ખેડૂતોના ખાતાઓમાં જમા કરાવી દેતા છે ભાઈઓ અને એક કાણી પાઈનો ગોટાળો નહીં એક કાણી પાઇનો ગોટાળો નહીં અને પૂરી દુનિયા આપણે આજે ટેકનોલોજીનો ટેકનોલોજી નો ઉપયોગ કરી રહ્યા છે ને એના ગુણગાણ કરી રહી છે આપણી વ્યવસ્થાનો સ્વીકાર થઈ રહ્યો છે